ભાજપા લઈ શકો છો. જો તમારો મિજાજ ગરમ હોય તો તમે સુપરવિઝન કે મોટા જૂથ પાસે કામ લેવાનું મેનેજમેન્ટ એમાં જઈ શકો છો. જો તમને સત્તાનો શોખ હોય તો તમને લીડરશિપ કે સેવા ગમે. જો તમને વખાણ સાંભળવાની કુટેવ હોય તો તમે ગુણવત્તા તમારી શ્રેષ્ઠ રાખવાનો પ્રયાસ કરશો. આમ આપણા સ્વભાવની નકારાત્મક બાજુને પણ જો આપણે ઓળખી લઈએ અને એને પોઝિટિવ વળાંક આપીએ તો એનો સારો ઉપયોગ જીવનમાં. સંબંધ બરાબર ન હોય તો બાળકને કૌટુંબિક વ્યવસાય પ્રત્યે નફરત થાય છે, અને મા બાપ સાથે સંબંધ બરાબર ન હોય તો માતા પિતા કહે તેના કરતા બાળકને જુદું જ કરવાનું મન થાય છે. માતા પિતા અને બાળક વચ્ચે સંબંધ સારો હોય તો મને કૌટુંબિક વ્યવસાય એટલે કે પિતાનો વ્યવસાય મદદરૂપ થાય, હું એનો વિકાસ કે વિસ્તરણ કરી શકું એમ બાળક સ્વસ્થપણે વિચારી શકે. એવી શક્યતા યોગ્ય ન લાગે તો બીજો વિકલ્પ વિચારે, અને સારા મા બાપ બંને સ્થિતિમાં ખુશ રહે. સારા મા બાપ એ છે જે બાળકને પોતાના ધંધામાં પણ આવવાની છૂટ આપે છે, અને બાળકને બીજો ધંધો કરવો હોય તો બીજો ધંધો કરવાની પણ. જે સ્ટાર બનવાની ઈચ્છા ધરાવનારે જાણવું જોઈએ કે સફળતાની નકલ કરી શકાતી નથી, ગુણોની કે મહેનતનું અનુકરણ કરી શકાય. તમે સચિન કે શાહરૂખની સફળતાની કોપી નહીં કરી શકો, પણ શાહરૂખે જે મહેનત કરી કે સચિને જે મહેનત કરી કે અમિતાભે જે મહેનત કરી એ મહેનત પરથી ઉદાહરણ લઈને એવી મહેનત કરી શકો. સફળતાની કોપી નથી થતી પણ મહેનતની કોપી થઈ છે. એટલે કે પિતરાઈને આમ એડમિશન મળ્યું એને આવી સિદ્ધિ મળી તો મને પણ મળવી જોઈએ. આવી વિચારણાવાળા મા બાપ અને બાળકો હરીફાઈ અને લઘુતા અનુભવીને તાણનો ભોગ બને છે. આ વિશ્વમાં પ્રત્યેક બાળક અજોડ છે, પ્રત્યેક બાળક અદ્વિતીય છે. તમારું જે બાળક છે એવું બાળક છેલ્લા 5000 વર્ષમાં ભગવાને એક પણ બનાવ્યું નથી, અને આવનારા 5000 વર્ષમાં ભગવાન ફરી બનાવવાનું નથી.